ભરૂચના કસબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવાની વિવાદિત કોમેન્ટ કેમેરામાં કેદ થવા પામી હતી. સ્વચ્છતા કરતા સમયે કથિત ખાલી દેશી દારૂની પોટલીઓને ઢગ ઉઠાવતા સાંસદે હાસ્યમાં કોમેન્ટ આપી હતી. સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં દારૂબંધી છે, પરંતુ આજે એ દારૂબંધી કદાચ આ દૃશ્યો જોવા બાદ આપ કહી શકો છો કે કેટલી હદે તેનું પાલન થઈ રહ્યું છે. વાત કંઈક આમ છે કે ભરૂચના કસક ખાતેના નદી કિનારા પાસેના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય, સાંસદ સભ્ય, ભાજપના અગ્રણી નેતા ભરતસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાના હાથમાં જાણે કે એકલી કથિત દેશી દારૂની ખાલી પોટલીઓ જ ઉઠાવવાનો વારો આવ્યો હોય તેમ નજરે પડ્યું હતું. સાંસદ જેમ જેમ આગળ વધતા તેમ તેમ તેઓ ખાલી પોટલીઓ ઉઠાવતા હતા, સાથે જ સાંસદથી ન રહેવાયું તો કેમેરા સામે જ કોમેન્ટ પણ આપી દીધી કે પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. શું સાંસદ સભ્યને હવે પછી સ્વચ્છતા કરવા માટે આવું હોય તો એકલી પોટલી ઉઠાવવાની? એક તરફ પ્લાસ્ટિક પર બેન છે તો બીજી તરફ આ કથિત દેશી દારૂની ખાલી કોથળીઓ તંત્રની ઢીલાશ અને બેફામ બનેલા બુટલેગરોની સક્રિયતા વિશે ઘણું બધું કહી જાય છે. આશા રાખીએ કે કદાચ ફરીવાર કોઈ નેતા સ્વચ્છતા અભિયાન કરવા માટે આ વિસ્તારમાં આવે તો તેઓના નસીબમાં આ પ્રકારના દૃશ્યો જોવાના તો નહીં જ આવે. અને સ્વચ્છ ભારત મિશન અને એમાં પણ સાંસદે પણ સ્વચ્છ ભરૂચ કરવાની નેમ સાર્થક કરવા ક્યાંથી શરૂઆત કરવી જોઈએ તે બાબત કદાચ આ રિપોર્ટ બાદથી જાણી જ ગયા હશે. અવી સૈયદ, આઝાદ ન્યૂઝ, ભરૂચ.